મરતું આવ્યું. પત્રીજા, એક નંબર નો કચરો માલ લઈને આવ્યા છો અને પાછા કહો છો વિદેશ નું દેશી મરતું આવ્યું. કાકા ધીમું બોલો કે ના, કઈ સમૃદ્ધિ નહીં વેચાય. પત્રીજા, ઓમે નહીં વેચાય. આવો એકલો લાકડા નો વેર ચીઓ ખાય તો કે તું. મારી વાત સાંભળ, આપણે આટલો વજન ઉપાડીને ફર અને ધંધો થવાનો છે એમ કેમ નહી થાય? અરે આ મરચું કોક જોઈને જ ના લે, હું વાત કરું છું. આ ખબર પડે છે? આ મરચું નહીં દેખાતું તું દેખાય, ખબર પડે છે કશું? એટલે એકલો લાકડા નો વેર છે ને, તારે ગામડામાં પબ્લિક ઉંછાર થઈ ગઈ છે ભાઈ. કાકા તમને ખબર છે કે આમાં વેર છે? મને ખબર છે કે વેર છે, ગામ વાળાને તો નહીં ખબર. કી એટલે પડી જાય ખબર, સાક્ષી એટલે નહીં ખબર પડે. એની આઈડિયા છે મારા જોડે. વાયો હું તમે હવે મૂકું ના ખોલતા, મહેરબાની કરો. વાયો જોઈ પી જાય છે, એક તો નવું નવું લાવે છે. બે હો વાય કોણ શું વાળું નવું કરે છે? અરે તમે ચિંતા ના કરો કે આ મરચું રહ્યું નહીં. આ મરચું આપણે પેકિંગ પડ્યું છે 30 રૂપિયામાં, પણ આ રહ્યું વેકવાનું છે આપણે 20 રૂપિયામાં. મારો નહીં આપું તારા અંગે. અરે કાકા તમે ચિંતા ના કરો, તો આ પેકિંગ રહ્યું ને ઓરિજિનલ મરચું છે, હારા ભારું. હા બરોબર. હવે છે ને હું ખાલી આઈડિયા કરું દો. નાખો હવે મરચું, હોય નાખો. હા હા નાખો ને તમે, તાર ખાલી આનો કમાલ જોજો, પછી હાલ તમને ખબર નહીં પડે. કાકા ભૂમો પાડો, કવે મરચું આવ્યું. ઉતવાડી બૂમ પાડો. એ મરચું આવ્યું, મરચું આવ્યું, વિદેશી મરચું. એ મરચું લઈ રો, વિદેશી મરચું. મરચું આવ્યું, મરચું આવ્યું, વિદેશ નું દેશી પ્રખ્યાત મરચું આવ્યું. એ ખાતા ખાતા રહો, એવું મરચું આવ્યું. સ્વાદિષ્ટ મરચું આવ્યું. આ એ જે મોનો એ ભાઈ લહોડો. મરચું આવ્યું, વિદેશ નું દેશી પ્રખ્યાત મરચું આવ્યું. એ હડો હડો કાકા, કાચું મરચું આવ્યું. ઓ કાકા. એ ભાઈ કુણ બોલ્યા? મરચું, મરચું, વિદેશ નું પ્રખ્યાત મરચું. હા વિદેશ નું પ્રખ્યાત મરચું. શુલ્યા ઉતાવળ બોલ કી ઓમ. અરે વિદેશ નું પ્રખ્યાત મરચું. કાકા ઓછી ઓલાવો છો, ઉતાવળ બોલો કી ઓમ. કાકા હા, ઓના કોના ફ્યુસ ઉડી ગયેલા છે, ગેલો છે. શું છે? આ મરચું છે વિદેશ નું પ્રખ્યાત, લઈ રહ્યો મજા આવશે, શાકમાં નાસી ખાવો. તો મરચું વેકવા આવ્યા છો એમ? ઓય હા ઓય, હા તે ઉતાવળું બોલો કે આજુબાજુ કોઈ ઓભડી નહી જાય. આ વિદેશી મરચું છે, દેશી. વિદેશી દેશી ચિયા દેશ નું છે, એટલે છે વિદેશ નું પણ છે દેશી. એટલે વિદેશ નું ચિયા રાજ્ય નું? કાકા વિદેશમાં રાજ્ય ના આવે, હા દેશ આવે. દેશ અલ્યા ભાઈ, આપણો ભારત દેશ છે, એમાં કેટલા બધા રાજ્ય છે. એવી વિદેશમાં રાજ્ય હોય કે? સાઉથ કોરિયા નું છે આ મરચું. હા સાઉથ કોરિયા નું. સાઉથ કોરિયા આ તો દેશ છે, રાજ્ય જીયું. રાજ્ય તમિલનાડુ. તમિલનાડુ એમ? અને ગોમ? પત્રિતા ગોમ કે
અલ્યા બોલો ગોમનું નામ બોલો કી. એ કાકા બેરિયા ને હવે શું ગોમનું નામ કહું હું? બોલ કી બોલ. હડતાલ હડતાલ. અલ્યા હડતાલ ગોમના છો તમે? અમે હડતાલ ગોમના નહી, મરતું હડતાલ નું છે. હડતાલ નું મરતું છે. અલ્યા હડતાલ નું મરતું છે ભાઈ કાકા. અલ્યા ભાઈ વભલ મારી વાત, હડતાલ ગોમો મારા આડું રીસી અને નિકન તો મરસાની શેતી નહીં થતી. ચોકણવાનો આઠું એકણ મોહાણમ જો. એર્યું હડતાલ નહીં, કાનપુર માં હડતાલ. એટલે કાનપુર માં હડતાલ એટલે કેવા શું માગી લ્યા તું? અરે કાકા કાનપુર એકણ જિલ્લો લાગે છે. એવું છે એમ? હોય બતાવજે, મરશું બતાવજે. બતાવ ભત્રીજા. ભત્રીજા હું તને એક રાડ કરતો, તને ખબર છે આજ મુહૂર્ત માં આપણને એક પિટ્ટુડું ધચી ગયું, આખી મૂળી બગાડીને જાહે. કાકા ચાખો, ખાલી આ ચાખો. આ વેરાણું નહીં રહ્યું, ચાખો. ભાઈ વભેલ મારી વાત, હું કોઈ બી વસ્તુ ચાખી નહીં લેતો, મેચી લેવું છું. મારી જીભ મારો સાથ નહીં આવતી. પેલા ભૌમા શિકાર કૂતરો હતો શું હવે? ચમ મેકા તો ચમ નહીં દમ નહીં કોઈ દમ નહીં કોઈ તારા મો દમ નહીં તો મરતા ચોથી હોય ભાઈ. વડીલ ખાલી ચાખી જોઈ જવો. અલ્યા ભાઈ કીધું તો ખરા, આ જીભ ના સ્વાદ નહીં આવતો. જીભે ખોઈ રેલો છે, કોને ખોઈ રેલો છે? લેટ બગાડે ને ભાઈ. કાકા અરે એક નંબર નો પકાવશે અરે ગોમો. ખરેખર આ ગોમ વાળા ની શું હાલત થતી છે બાપડા ની? તેમાં આટલા કોઈ દેખાતું નહીં, એકલો જ રહ્યા છે. બીજું કઈ છે? બસ તમે આ ગોમો છો એટલે બહુ થઈ ગયું. મુરત માં અમન મળ્યા છો એટલે અમારા ધન ભાયક. અલ્યા ભાઈ ઉતાવળું બોલો કે હમણાં બોલ. લોટો ભરી પાણી પાવો હોય તો. અલ્યા તારી હવે માટલું ગરમો છે, પાણી ક્યાં ભરવા જવું? અને મુસાડ્યો તો બાલ હવે. આ તમે તાર બહાર જો, અમે બહાર જઈને પી લે. પાણી એટલે ભાઈ મારે રાવણામ જવાનું છે, નકી તમારા રોટલા કરી નાખો. બીજું શું કહો? એ વડેલ આ ચિયા મૂર્ખે તમે રાવણામ બોલાયા? કીધું ચિયા આગે વાને તમે રાવણામ બોલાયા? આઈએ અલ્યા ભાઈ મારા જેવા મારા જેવા આગે વાનું સી કર દો. બાર ગામના ભેગા થાય તો બાચી જ ના રે ભાઈ. બાચી જ નહીં રે કાકા. અરે રાવણામ તો આવ્યા નહીં તો બધા ડોહાના આવી જાય, પણ ભત્રીદા એને કીધું કે બધા મારા જેવા એ ભેગા થયા છે. તમારે વેચવાનું જ છે, મેં તો ના પાડી. કાકા બનાવટી ના કહેવાય, તાણે સ્પેશિયલ વિદેશી મરચું એમ કો. હવે ભત્રીજા આ બનાયેલું જ છે કે? મને નહી લાગતું કે આર્યું મરચું વેકાય એમ. અરે બધું વેચાઈ તો આવે તું હશે તો બે હજુ હવે ચોઈસ આવું નહીં. એક આધુ પેકિંગ વેકાય નહીં તો પછી મૂડ આવે કાકા. વેતો તો ખરા. એ મરચું 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 વિદેશ નું દેશી પ્રખ્યાત મરચું. અડો ખાવું હોય તો અડો કાકા. માતા નહી છોડો આયા છો કાકા? મરચું છે વિદેશ નું. એવું એમ? હા જોરદાર મરચું એકદમ દેશી. ઘરનું દળેલું દેશી ને? હા ઘરનું દળેલું કાકા. એવું મશીન નું ના, મશીન માં હું હોય ખબર કાકા? મશીન માં અડધો કપ બધો બળી જાય લાઈટ માં. બળી જાય બળી જાય સાચી વાત. આ દેશી દળેલું પેલા આવે ને કંટીમ કંટીમ? ના ના ખોટણી માં, મોટી ખોટણી આવે ને એમો. ના ના હાથ હાથ. અને કાકા આ માલ રહ્યો ને અમે આખું મરચું વિદેશ થી લાવવા છે બરોબર. હાડવાનું કોઈ નામ પાડ્યું નહીં અને અમારે એક શાખા ઉભી કરવાની છે. પછી શું ગામડા ગામડા થોડું વેકે ને એટલે ગામડા ની પબ્લિક છૂટે ને મરચું લેવા, તો પછી વધો ના આવે. પછી ગમે એ દુકાન બનાવે કે ગમે તે બહાર સપ્લાય કરો તો વધો ના આવે. અને આપડે કેવું છે હારો જ માલ હાલવાનો. ના ના હાથ હાથ. ભલે 10-20 રૂપિયા વધારે લેવાના પણ માલ હારો હાલવાનો. તમારી નજર ના હોમે મરતું પડ્યું છે. મને તમારી
એ તો આમાં શું છે ખબર છે, આ રાતે મેં આશી રાત આરી મરતું મેં જાતે તૈયાર કર્યું છે. આશી રાત ઓમ કૂટ કૂટ કર્યું ને, તાણે અતારે આ પાવડર છો કરવાનું કહો. અને મારા સાથે એવું બોલે ખબર છે, આ તો અહીંથી આવે છે, વિદેશી છે, તમારે જેવું જ બોલતા હતા. બોલો, તમારે જેવી સેમ ટુ સેમ બનાવવા કરતા હતા. તમારે મરતું લેવું હોય તો લેજો, અને ના લેવું હોય ને તો કોઈ નહી. ઉભા રહો, એ આ મરતું તમે તાર લઈ દો બરોબર, અને શાક માં નાચી શાક બનાવી શાક ખો, આમ પછી અમારા જોડે આવો. હવે જો તને કહું, શાક તો હું ખાઈ જાઉં બધા, પણ ચટણી વાટીને ખાઉ, ચટણી વાટીને ચેક કરું. હા, તમે તાર ખરાબ હોય ને તો અમારી વાસે માઇન ના આપજો ભાઈ. હા ભાઈ, મારે એ જ કહેવું છું, જો મને તો પણ ખરાબ નીકળ્યું તો તમારી બે ની વાસે થઈ હો. હારું હારું, એ મરચો 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 મરચો, વિદેશ તો દેશી મરચો. એ મૂળી ખોયા, તું ચમ ઓમ કરે છે કાકા, શાંતિ રાખો. કે પણ આ મરતા ભલીવાન લઈને પેલો ડોહો તો શાક કે પેલું ચટણી વાટે લઈને આવે ને તો મારી વાસો ઉકા ફોડવર આવે છે. તું કોઈને નહીં ફૂટી, ડોહાને જ ફૂટશે. અને એ ડોહો 2 કિલો મરતું લઈ જા. ના લે, અરે ચિંતા ના કરો. એ મરતો 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 મરતો, વિદેશનું દેશી પ્રખ્યાત મરતો. કાકા ચટણી કાઢો ભાઈ. એ મરતો 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 મરતો. એ ભાઈ, હું ભાવસા મરચાનો. કાકા મરચાના 200 રૂપિયા 500 ગ્રામના. ઓ મરચું તો સારું હોય ને? અરે મરચું તો એકદમ સ્ટાન્ડર્ડ. હા સ્ટાન્ડર્ડ એકદમ. હાલ ઉપર હાલ ખબર પડી જાય બધી. મરચું તો સારું હોય લે, હું ભાવસા કે હેઠ. મરચામાં કાકા કશું ખામી નહીં. એ તો મને ખબર પડી ગઈ. 200 રૂપિયા. 200 રૂપિયા? લે ભાઈ વાજબી કરકી થોડું. કાકા મરચું સારું છે એટલે એમ તો મારી વાત આપડો. 100 રૂપિયા વાળું છે, ઘણી ઘણા 100 રૂપિયા હાલતા હોય છે. અરે ભાઈ ઢગલો આવી હોય કરતો. હા પણ એ મરચું સારું ના હોય કાકા, તમે શાકમાં નાખો નહીં તો શાક તમે ખાઈએ નાખો. વાત સાચી. તાણી આર્યો વિદેશી મરચું છે વડીલ. ઓહો વિદેશી? હા ના હોય, વિદેશ મચોનું. અરે સાઉથ કોરિયા. સાઉથ કોરિયાનું? ના બહુ સારું કહેવાય હો. જો આ મરચાનું શાક તમે ખો ને તો તમને એસિડિટી ના થાય, મોઢા બળતરા ના થાય, પછી અમુક શરીરમાં કોઈ બીમારી હોય તો એ મટી જાય. અરે કેન્સર જેવી ગંભીર બીમારી આવશે ને તો આ મરચું પાછું પાડશે. ખરેખર ભાઈ એક વાત કહું તને, મારો ભગવાન બહુ મહાન છે હો, મને એસિડિટી પ્રોબ્લેમ બહુ છે. એસિડિટી છે? હા. આ મરચું ખાલી તમે મહિનો વાપરશો ને તમારે એસિડિટી જડ મૂળથી થઈ. પાક્કું? પાક્કું. કિલો ના 200? 500 ગ્રામના 200? 400 રૂપિયા કિલો ના. સારું કિલો આલે કાકા. વસ્તુ સારી એટલે તો ભાવ તો રહેવા નાખી. ના ભાઈ બરોબર. બધું એક જ છે? વધારે ના લેવું કાકા? ના ના ભાઈ, એ તો સારું ગમશે, તમે ફેરથી આવશો એટલે લે. હા લઈ દો કે ચાલે. લ્યો લાવ. કેટલો કાકા? કિલો થઈ ગયું. હા બરોબર બરોબર. લ્યો લે. એ મરચો 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 મરચો, વિદેશ નું દેશી પ્રખ્યાત મરચો. હા એ તો ખેંચી લે. ભત્રી દા એક વાત કહું, મારા 100 રૂપિયા સીમ હોય. હા હાલ દેવ. પણ એક વાત કહું, હવે વિશ્વામાં થઈ ગયો મરચું બધું વેચાઈ જાય. થઈ ગયો વિશ્વા? હા કાકા. હા મરચું લેવા આવે ને હિરિયા છે ને આખી ઠેલી ના તોડી, આ પડ્યું હોય ને આરું ચાખી. પણ જોયા વગર ની લેવો ભાઈ. અરે ચેક કરી લઈ દો તમે તાર. મરતું સારું છે. 75 રૂપિયા વધારે લેવાના, પણ છેતરપિંડી નહીં કરવાની.
જેમ 25 રૂપિયા વધારે એટલે એટલા મળતું સારું છે. 500 ગ્રામ ના 200 રૂપિયા. 200 રૂપિયા? 200 રૂપિયા ભાઈ, બજાર કરતી ભાવ વધારશે હો તારા. કાકા મારી વાત, આપડે 10 કિલો મરચું લઈ જાવ ને અને 12 મહિના વાપરજો, નહી તો કડવું થાય, નહી તો તમાર તમે તાર અમાર બેન વાસણ નાસી થાજો ભાઈ. એવું છે? હા. અને વડીલ એક વાત કહું, આ અમે સાથે મરતા વાળા નહી, એક કંપની ના માલિક છે. આ ખાલી સારું વાત છે. એવું છે? આ નહીં કેતા, ધંધો કર્યા પેલા ભોગ હાલવો પડે, એટલે અમે બે જણા સ્પેશિયલ ભોગ હાલવા નીકળ્યા છે. બધા મસાલા રાખતા હોય તમારે બધા ના જવું પડે. એટલે કાકા હાલ અમે પહેલી વાર આ ગામ માં આયા છે, થોડા ગ્રાહક બંધાય ને પછી બધા મસાલા રાખો. હા વેટ, કિલો હાલતા? હા કિલો જણાવજો. મારા મોનીતા ભત્રીજા, મારે એવું નહી પણ વફટ, મારો બધો હિસાબ તાર કાચી ના લેવો પડે છે. આ લોક નઈ, આ મરતું છે એના કના પૈસે લાયા આપડે? હા તારા કાચી ના પૈસે થી, એટલે એનો હિસાબ આલો કે નહી બીજું લાયો? કાકા તમને એક વાત કહું, અમે ઘેર મરતા ની ચટણી જ ખાવતા. કેટલું લેવું બોલો? મારે તો કેવું છે ખબર છે, આ આશી રાત મારસું કુટ્યું છે ને એટલે જોડે હું ધરાઈ જ રહેલો છું. મારી વાટેલી ચટણી તમને ભાવતી નથી એમ ને? અરે એવું નહીં, તમારી વાત તો તમે નહીં ખો. અરે અમારે કાચી રહી ને રોજ મારા માટે ચટણી જ વાટે છે, મને વાલી છે. ના ના ભાઈ, ના ભાઈ, લઈ જો કાકા. કેટલું લેવું કો? 2 કિલો લેજો કાકા. લઈ દો ભાઈ. વડીલ એક વાત કહું, 2.5 કિલો પૂરું કરી નાખો. 2.5 કિલો નહીં આવે. આ તો કેવું છે, પછી અમે રૂબરૂ વેચવા હોય નહીં આવે. એવું નહીં, 12 મહિના ચાલે. શું કીધું તું કાકા? મેં સાચું ઉપર 500 ગ્રામ મેં એક્સ્ટ્રા આલ્યું ને, હવે વેપાર કરવા માંડ્યો હું. કિલો ના 500 રૂપિયા છે, પણ અમે 400 રૂપિયા જ આલો. કારણ કે એક ના ગ્રાહક બંધાઈ દો નઈ પછી વધો નહીં આવે. ગ્રાહકી બચવા માટે છે ને, ગ્રાહક પડે. હા નુકસાન વેઠવું પડે. એટલે મૂન મારો ભત્રીજો બે જણા ભોગ હાલવા જાલ નીકળ્યા છો. હવે કાકા
આપણે ગોધરું આ બાજુ છે ને ગામ નું એ બાજુ જવું હવે પણ મારે છે મારા ઘેર છે ને બટાકા નું શાક કરો અને તમારું જ મરચું નાખી તમને ખવડાવું બરાબર છે તમે બેટલા ખાઈ કરો એટલે તમે શાક કરી તમને ખવાર હવે બધાના ઘેર ખાવાર તો હોદે પછી ઘેર શું ખવડાવું એ ધર્મ નું કામ છે હું તમને કહું બરાબર છે તમે જે કીધું ને એ બોલ અમે માથા ચડાયો ભાઈ એવું મરતું કાકા મરતું મરતું છે મરતું વેકો છે હુવા હુવા કેવું છે મરતું સારું છે કેટલું લેવું કો પણ એ તો ચેક કરી લેવાનું હે કે અરે ચેક કરી લઈ દો ચેક કરી લઈ દો હે હા લ્યો બરો બરો આવો આ બાજુ આવો કાકા મરતામ તો તમારે નહીં જોવું પડે ચેક ગામનું છે ગામનું નહીં વિદેશનું છે વળી વિદેશમાં ચાણે મરતું થવા માંડ્યું તમારા શરીરમાં એસિડિટી હોય ગમે એવા રોગ હોય ને તો આ મરતું તમે 12 મહિના એક ધાર્યું ખો ને તો મટી જાય સકાળ હેડ મારે લેવું છે લ્યો શીખું તો છે કે તમે તો મોડું લીધું છે કે મફુજી મરચું લેવું તમારે હોય મરચું સારું હો શીખવું છે શીખવું તો સાખું તો પડે કે તમારે જેવી શીખી છે એમ ને બોલો કાકા કેટલું લેવું છે મારે તો 2 કિલો લેવું છે સારું હોય તો ગમે તો લઈ તો હાલી તો ખરા બાપુજી મારે તોડું બાસકુજી તમે મરસા ખોઈ અલગ છે ને અમે મરસું ખોઈ આખી વાત અલગ છે ચટણી નહીં ખાવ મારા ચટણી મારે તો હારી મરસું સાખવું છે તોડ ભાઈ કાકા એવું ના હોય તમે મારી વાત વાપરજો તમારે લેવું ના હોય નાટક કરો મારે 5 કિલો લેવું છે જો મારી પસંદ નું મરચું નેકળે તો આખી થેલી લઈ લેવી છે મારી વાત આપડે એવું નહીં કદાચ થઈ અને હોય ને મરતું ના ગમે બરોબર ખરાબ તો નહીં પણ ના ગમે કદાચ કઈ એને વધારે તીખું દૂતું હોય કે હાવ મોડું દૂતું હોય ના ગમે અને ના લીધો અમારે તો પેકિંગ બગડે ને હવે ભાઈ મારી વાત નહીં ગમે તો હારી થેલી હું લઈ લેયો અભડો વડીલ આ થેલી કેટલા પૈસા ની છે કે હેટ વડીલ એવું નહીં તમે સર 5 કિલો ની વાત કરી તમારે એક મણ મરતું લેવું હોય ને તો અમારું પેકિંગ તોડીને અમે તમને ના શકાડીએ અમારા કંપની ના ખિલાફ છે નિયમ હોય આ અમારી ખુદ ની એક કંપની છે અને અમે આ મરતું નુકસાન ખાઈને વેકત પૂછવા વડીલ ને તો પછી હારી થેલી તમે કેમ તોડી તમને કંપની નહીં તોડવા દેતી તો પછી તમે હારી થેલી કેમ તોડી એ કંપની વડીલ આપડો ફંતી રાખો વડીલ મારી વાત આપડો તમે કપા ની ખેતી કરો છો હા આવું છું તો કંપની અંદર એક સેમ્પલ આવે છે તમને ખબર છે હવે એ તો તુવેર ને વટાણા નીકળે છે બીજું કોઈ નહીં આ તો અમારા સેમ્પલ જ છે ચખાડવા માટેનું સેમ્પલ છે હા પણ મારે હાર્યું સાખું છે ઓલા એ કાકા આ બધા ના લેવાના નાટક જ છે આપડો હવે તમને એક રસ્તો બાસકુજી અભડો મારી વાત વસ્તુ લેવી હોય તો ખુદાણી ખુદાણી લેવી પડે આપણે શીખવું લાગે ને આપણે પસંદ આવે તાણી લ્યો હા તે સાયણી લાઈન સાળો હા સાળવું જ છે મારે અરે વડીલો અભડો મારી તમે આ મેલ ઉભા રહો તમારે ચાખવું છે
તમે 200 રૂપિયા પેલા મને આલો અને પછી આ લ્યો તમે રાખો તમે. તમારે વેકવું છે કે નહીં વેકવું? અરે વડેલ તમે હવે લઈ લીધું એમ તો આ કાકો તારો અમારા રોટલા કરતા તો હવે ના પાડી નહીં વડેલ. અરે રોટલા હફળો માર્યા, રોટલા ખોક નાખો મને કોઈ ફરક નહીં પડતો, પણ આજે બધું મરશું, મારે લેવું છે. બાપુજી ઘેર જઈને બથડા ને બથડા સાચો તમે દોઢું બોલા બાપુજી. તમે તો વડેલ અમારા ધંધા ટાઈમ થઈ ગયો છે, અમને દવા દો. શાંતિ રાખો, શાંતિ રાખો, હું હાલત તોડીને છાશી લ્યું. મારી વાત આપડો આમાં કશું નહી. આ સેમ્પલ કાકા પેલું ભૂલમાં નાઈ દીધેલું તમે, આ સેમ્પલ તો દુઓ તારે. આ તો આપડે બન્યા જેવું થાય. એવું છે? લાવો બીજું સેમ્પલ તોડો. અરે કાકા બધા ના તોડું, નહીં તોડું અમે, ખાલી ઠેલીઓ લઈ જઈએ ને જોવો ચક્કા ધોમ છે. આ લેતા. અરે વડેલ એમાં કોઈ જોવા ના હોય, બધું કમ્પ્લીટ જ છે. ના ના પણ આ તો કડવું વખત છે. હવે પેલું કેવું છે, કડવું છે કે મીઠું છે, શીખવું છે એ તો ચેક કરવું પડશે કે. તોડો ઠેલી, તોડો તોડો, ખાતા રહી જાઓ હમણે. અરે બાસ્કુજી કડવું જરતા તો બાસ્કુજી ખાતા ના રહી ગયો, તમે ફૂકતા રહી ગયો, એટલું કડવું છે. એવું છે? ના હોય કડવું. તમારા ચેક કરવું છે. તમે કદાચ શીખું લઈ લીધું હોય તો નસીબદાર છો. નસીબદાર ને ભૂત રડી, ભૂત રડે છે. કેટલા રડ્યા છે ભૂત નું જોવું. આ રાડિયા તો કડવું વખશે, બધું કડવું. હા ઓ તારી આપડો વડીલ અમારા કોઈ વખ નહી. તમે તમે વાતું તાશુક નહી, તમે ચટણી વાટી નહી. વખ કઈ નાખી મને એમ કહો પેલા. હવે તો અમે હવે ચટણી વાટી હતી. બરોબર, હા ચટણી વાટી હતી. એનું સેમ્પલ જોઈ ગયું. હા એનું સેમ્પલ કાઢો કાઢો, એમ હું તમને કહું. અરે હવે એ બધું કોઈ ફેર પાંચી રાખ્યા. હાલ સાચો એના જેવો જ સ્વાદ આવ્યો હતો. હવે બાસ્કુજી હભળો મારી વાત, હું રિક્ષા ચલાવતો હતો નઈ એ વખત, મરચું વેચવા વાળા એ વર્ધી આલી હતી મને, અને હું વર્ધી લઈ ગયો હતો ને એટલે ઓમો ભરતા હતા મરચું આ તૈર માં, તો તમે ઠેલી દો ને એટલે ઓમો થી જ સાખો. અમે એ જ કર્યું તું. હો લે લાય, મારા 700 રૂપિયા પાછા લાય. પૈસા કાઢ. મારી વાત સાંભળો, મારે વર્ધી લેવું નહી. અમે તો લે પૈસા કાઢ તું. અરે હું તો પાઘડી પહેરો છો, તમે તો શરમ આપી દો. હે વાત કરો છો કે બનાવટી કરવાની આગળ પડે લે. કેટલી ઘડા તમે આવા નવા રહો બળજે જેવા, એ ધોળા દાડે તમે છેતરી દો છો લે. તમે ના આવ્યો તો છેતરી કાકા કશું કરવું નહીં, પૈસા તમારા પાછા મળી જશે. ના મફુજી હોય સાચા નહીં જવા દેવા થાપા પાસે. વડેલ વડેલ અમે ગરીબ છ અને અમને છેતરી ગયા છે, મોટા વેપારીઓ અમને છેતરી ગયા. છેતરી ગયા છે તમે બે જણા ખુદ છેતરવા કોઈ નીકળ્યા છો? ના ના વડે એવું નહીં. જો મારી વાત આપડે, અમારે તમને શ્યામારે તમે ના દેખાવો છો, તમે ચોખ્ખી વાત છે. સારું સારું, ફેર વળી ના ગોમ તમે મરસુ લઈને આવશો આવી રીતના ડુપ્લિકેટ? ના ના કદી નહીં આવો. વબળો મારી વાત કે વળતા ફેર આવશો તો તમારી વાત ની ખમાન બધા કદી નહીં થાય. ઉપડો હાડો. હા
હારી રેત નહી મળતી અને તું મળતું લાવ્યો છે આ વેચવા જત પણ માર નાખે શું થાય વાત કરો છે આ તો પેલા વડીલ નું હારું થાય બતાયા ને જોડી નાખે બતાયા નહી એને ફસાયા આપણ પત્રીજા એક વાત કહું હવે પાછી જિંદગીમાં કોઈ દાડો આવો ધંધો ના લાવતો હો મહેરબાની કરીને નકર તને જોડી નાખો હું અને ચોથી ચિકન ગોતી લાવે છે આવા આવા ધંધા અને આવાનો ચો લઈ રહી હવે ના આવીજે કાકા ચોક વેચી મારશો જીક તો વેચવું છે ઉઠાય તને.